इष्टदेव भगवान स्वामी नारायण, गुरुवर्य जोगी स्वामी महाराज, प्रातः स्मरणीय परम पूज्य सद्गुरु देव प्रसाद दास जी स्वामी, जूनागढ़ना सत्संग ने उजागर करता पूज्य कोठारी भक्ति जीवन स्वामी, पूज्य भगवत जीवन स्वामी, पूज्य निर्लेप स्वरूप स्वामी तथा जूनागढ़ना वाला वाला भक्तजनों, आजनो मारो विषय छे सत्संगी ना लक्षणों, सत्संगी केवो होवो जोईए अने केवा सत्संगी ऊपर केवा लक्षणों होय त्यारे महाराज एमने ऊपर राजी थाय छे। अपने महाराज ने राजी करवानुं अनुसंधान होय तो महाराज केवी रीते राजी थाय छे, केवा लक्षणों आपड़ा होवा जोई ए विषयनो मारो विषय छे। महाराजे वचनामृतमां जे हरिभक्तोने अग्रेसर स्थान आप्युं छे एटला वचनामृतोनी थोड़ीक साईंख आपी ने आपणे आगळ वात करीए। महाराजे वचनामृतमां श्रेष्ठ हरिभक्त कीधा छे, गढ़ा प्रथमना 14मां, प्रथमना 56मां, वड़तालना 20मां, अमदावादना 2मां અને અંત્ય પ્રકરણના 14મામાં શ્રેષ્ઠ હરિભક્ત કોને કહેવાય? એમાં મહારાજે એવું લખ્યું છે પ્રથમના 14મામાં, મહારાજ કે અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં, અને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણિ અને કલ્પવૃક્ષ મળ્યો છે, અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે, સાચો ભાવ સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો છે એ જ છે એમ સમજે, અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં એવો ગ્રહસ્થ તે અતિશય શ્રેષ્ઠ છે। આ મહારાજે પ્રથમના 14ના વચનામૃતમાં શ્રેષ્ઠ હરિભક્તના લક્ષણો કીધા છે કે ગમે એવું સુખ દુઃખ આવી પડે છતાંય ક્યારેય ભગવાનની સેવામાંથી નથી લખ્યું, સંતની સેવામાંથી પડે નહીં એવો શબ્દ મહારાજે વચનામૃતમાં લખ્યો છે, અને સંતની સેવા મળી તો કલ્પ વૃક્ષ સમાન છે, ધન દોલત દીકરા દીકરી કુટુંબ પરિવાર એ બધું સંતને અર્થે કૃષ્ણ અર્પણ કરી રાખે। મહારાજ કે એવો જે સત્સંગી છે તે સર્વ હરિભક્તમાં શ્રેષ્ઠ હરિભક્ત છે એવું લખ્યું। શ્રેષ્ઠ હરિભક્તોના લક્ષણ હું તો કે પોતાનું સર્વસ્વ ભગવાનને અને સંતની સેવામાં અર્પણ કરી દે એ શ્રેષ્ઠ હરિભક્ત કહેવાય। એક વચનામૃતની વાત, પ્રથમના 56માં મહારાજે એવું લખ્યું છે નિર્માની ભક્ત છે એ જ અતિ શ્રેષ્ઠ છે એવો શબ્દ લખ્યો। નિર્માની થવું એ બહુ કઠિન વસ્તુ છે, પેલા એવી પોતાની તમામ વસ્તુ ભગવાનને સંતની સેવામાં અર્પણ કરી દે એ પણ શ્રેષ્ઠ છે, સત્સંગમાં નિર્માની જે થાય એ પણ સર્વ હરિભક્તમાં
શ્રેષ્ઠ હરિભક્ત છે. નિર્માનીપણું થવું બહુ કઠિન છે. બીજો બધો જ ત્યાગ થઈ શકે પણ નિર્માનીપણું આવવું અતિ કઠિન છે. કનક તૈજો કામિની તૈજો તૈજો ધાતુકો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. તમામ વસ્તુઓનો ત્યાગ થાય પરંતુ માનનો ત્યાગ નથી થતો. એટલે મહારાજે પ્રથમના 56માં લખ્યું છે કે નિર્માની હરિભક્ત છે એ અતિ શ્રેષ્ઠ છે. વચનામૃતના આધારે જ હું વાત કરું છું લક્ષણોની. બે વચનામૃત આવ્યા, પ્રથમનું 14મું અને પ્રથમનું 56મું. હવે વડતાલના 20મા વચનામૃતમાં મહારાજે સમજણવાળાને શ્રેષ્ઠ કીધો છે. એમાં મહારાજે એવો શબ્દ વાપર્યો છે, એવી રીતે જેના અંતરમાં સમજણની ઘેડ બેઠી હોય અને તેની ઇન્દ્રિયો પ્રવૃત્તિ માર્ગને વિશે સર્વ અનુલોમપણે વર્તતી હોય તો પણ તે કામાદિકે કરીને ક્ષોભને ન પામે એવો જે હરિભક્ત હોય તે ત્યાગી હોય અથવા ગ્રહસ્થ હોય પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે અને એવો જે હોય તે સર્વ હરિભક્તમાં શ્રેષ્ઠ હરિભક્ત છે. આ મહારાજે વડતાલના 20મા વચનામૃતની અંદર વાત કરી છે કે કામાદિકનું બીજ જેના અંતરમાંથી નાશ પામી ગયું હોય પછી ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય પણ સર્વ હરિભક્તમાં શ્રેષ્ઠ હરિભક્ત છે. બહુ કઠિન છે કામાદિકનું બીજ નાશ પામવું, એ બહુ કઠિન છે. કેમ કે સર્વમાં શ્રેષ્ઠ વસ્તુ ક્યારે થઈ શકે? બધા કરતા જ્યારે મહારાજ એને શ્રેષ્ઠની ડિગ્રી આપે છે ત્યારે એ ગુણ પણ એવો હશે કે એ ગુણ આવે પછી જ શ્રેષ્ઠતા અનુભવાય. પેલા મહારાજે સેવાની વાત કરી, બીજા વચનામૃતમાં નિર્માનીપણાની વાત કરી અને આમાં કામાદિક નાશ કરવાની વાત મહારાજે આ વચનામૃતની અંદર કરી છે. અમદાવાદના બીજા વચનામૃતમાં મહારાજે એવો શબ્દ લખ્યો છે, બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે છે તે જ શ્રેષ્ઠ હરિભક્ત છે. એક તો મહારાજે એવો પ્રશ્ન પૂછ્યો, એક માયિક ઉપાધિનો ત્યાગ કર્યો નથી અને ભગવાનને પ્રેમે કરીને ભક્તિ કરે છે અને એકે માયિક ઉપાધિનો ત્યાગ કરી અને ભગવાનને વિશે પ્રેમ કરે છે, બેમાં કયો શ્રેષ્ઠ છે? સંતો ઉતર કરવામાં છે, થાપ ખાઈ ગયા. સંતોએ કીધું કે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો નથી અને ભગવાનને વિશે પ્રેમ કરે છે છતાં એ શ્રેષ્ઠ છે. ત્યારે મહારાજે એવો જવાબ દીધો, મહારાજ કે એક તો મળમૂત્રનો ભૈરો થકો ભગવાનની પૂજા કરે છે અને એક તો નાહી ધોઈ પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે, એ બેમાં કયો શ્રેષ્ઠ છે? સંતોએ જવાબ દીધો કે નાહી ધોઈને પવિત્ર થઈ અને ભગવાનની પૂજા કરે છે એ શ્રેષ્ઠ છે. મહારાજ કે આમાં તો તમે એમ કહો છો કે મળમૂત્રનો ભૈરો થકો ભગવાનની પૂજા કરે એ શ્રેષ્ઠ છે. ત્યારે સંતોએ હાથ જોડ્યા કે મહારાજ તમે કયો વાત સાચી છે. એટલે મહારાજે લખ્યું, બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરે એ સર્વ હરિભક્તમાં શ્રેષ્ઠ છે. આમ ક્રમશ લેશો તો જ તમને ખ્યાલ આવશે, નહીતર નહીં સમજાય. થોડોક વિષય ગહન છે, આપણે શ્રેષ્ઠતાને આરે પહોંચવું હોય તો શું કરવું પડે? પેલા મહારાજે સેવા બતાવી, આપણામાં રહેલા દુર્ગુણો એટલે કે સ્વભાવ નાશ કરવાની બતાવ્યું, કામ ક્રોધાદિક નાશ કેમ પામે એ બતાવ્યું અને આ વચનામૃતમાં બ્રહ્મરૂપ થયા પછી સર્વમાં આપણે શ્રેષ્ઠ ગણાય એવું મહારાજે બતાવ્યું છે. અને અંત્યના 14નામાં મહારાજે છેલ્લો ઉપાય બતાવ્યો છે કે વિશ્વાસી છે એ પણ સર્વમાં શ્રેષ્ઠ હરિભક્ત છે. માની લો બ્રહ્મરૂપ દશા પ્રાપ્ત કરવા માટે, માનનો ત્યાગ કરવા માટે, કામક્રોધાદિક દોષનો ત્યાગ કરવા માટે
આ બધામાં જો આપણને ભગવાન કે સત્પુરુષમાં વિશ્વાસ આવી જાય તો જ આ વસ્તુઓનો ત્યાગ થાય અને તો જ બ્રહ્મરૂપ દશા પ્રાપ્ત થાય. માટે મહારાજે આ વચનામૃતમાં કીધું છે કે વિશ્વાસી છે એ સર્વમાં શ્રેષ્ઠ હરિભક્ત છે. કેમ કે બ્રહ્મરૂપ થવા માટેની સારામાં સારી કલમ ગુણાતીતાનંદ સ્વામીએ લખી, સ્વામી કે નિષ્કપટ થાય તો બ્રહ્મરૂપ થયા વિના રહે જ નહીં. સત્સંગમાં નિષ્કપટ થાય તો બ્રહ્મરૂપ થવાય. નિષ્કપટ ક્યારે થવાય? તો કે આપણને કોકનો વિશ્વાસ આવે ત્યારે નિષ્કપટ થવાય. માટે વિશ્વાસી ભક્ત શ્રેષ્ઠ છે એમ મહારાજે અંત્યના 14 વચનામૃતમાં લખ્યું. 262 વચનામૃતમાંથી શ્રેષ્ઠ હરિભક્તના લક્ષણોના આટલા વચનામૃત છે, યાદ રાખી લેજો. પ્રથમનું 14મું, પ્રથમનું 56મું, વડતાલનું 20મું, અમદાવાદનું 2જું અને અંત્ય પ્રકરણનું 14મું. આ 5 વચનામૃતો શ્રેષ્ઠ હરિભક્તના છે. આપણે કોઈને શ્રેષ્ઠ હરિભક્ત થવું હોય તો આ 5 વચનામૃત યાદ રાખી વાંચી અને એમાં જે મહારાજે વાત કરી છે એ પ્રમાણે વર્તીએ ત્યારે આપણે શ્રેષ્ઠ હરિભક્ત કહેવાય. હજી એક આ શ્રેષ્ઠ હરિભક્તની વાત કરીએ. હજી ઉત્તમ હરિભક્તની વાત મહારાજે વચનામૃતમાં કરી છે કે ઉત્તમ હરિભક્ત હોય કેવો હોય. એમાં મહારાજે પ્રથમના 72માં એવી વાત કરી છે, મહારાજ કે જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ તે જળ મિથ્યા અપવિત્રપણું ઇત્યાદિ આત્માને વિશે માને નહીં, અછેદ અભેદ અવિનાશી ઇત્યાદિ જે આત્માના ગુણ તે દેહને વિશે માને નહીં, પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેણે દેખે, આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે, બીજાના દેહમાં જે આત્મા રહ્યો હોય તેને પણ દેખે એવો સમર્થ થયો હોય અને આત્મદર્શન થકી ભગવાનને ભગવાનના સંત તેણે અધિક જાણે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ન હોય એવા જેના લક્ષણ હોય તે ઉત્તમ ભક્ત કહેવાય. આ ઉત્તમ ભક્તની વ્યાખ્યા મહારાજે પ્રથમના 72માં કરી છે. ઉત્તમ ભક્ત કેવો હોય? તો કે પોતાનું આત્મદર્શન થાય, દેહને ક્યારેય પોતાનું રૂપ ન માને, દેહથી અલગ પોતાના આત્માને માને અને આત્મરૂપ થયા પછી પણ ભગવાનની ભક્તિ કરે એવો જે ભક્ત હોય એ મહારાજ કહે અતિ ઉત્તમ ભક્ત છે. બીજા વચનામૃતમાં પણ ઉત્તમ ભક્તની વાત મહારાજે કરી છે. પ્રથમના 38માં પણ મહારાજે વાત કરી છે, જે ગ્રહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું આ મારી મિથિલા નગરી બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી, એવી જે સમજણ હોય તે ગ્રહસ્થ હરિભક્ત ખરો છે. આ ખરો હરિભક્તના લક્ષણમાં મહારાજે પ્રથમના 38નામાં વાત કરી છે કે જનક રાજાની કેવી સમજણ હતી, એને ઘરનો ત્યાગ નહોતો કર્યો, એ ગ્રહસ્થ હતા, રાજા હતા, રાજ્ય સમૃદ્ધિમાં અવરાયેલા હતા, છતાં એની સમજણ કેવી હતી. મિથિલાયામ પ્રદીપ્તાયામ મેન દહતી કિંચનમ, કે મિથિલા નગરી વળે છે એમાં મારું કાંઈ બળતું નથી એવી સમજણ હતી. એવી સમજણે કરીને જનક રાજાએ કીધું કે મારું કાંઈ ગયું નથી. તમે વિચાર કરો, આખી મિથિલા નગરીમાં આગ લાગી ગઈ ત્યારે એમ કીધું કે મારું કાંઈ ગયું નથી, એવી સમજણ હોય એ મહારાજ કહે ખરો હરિભક્ત છે. બીજા ખરા હરિભક્તના પણ ઘણા બધા વચનામૃતો છે, એમાં હું તમને હવે ટૂંકમાં કેટલી પ્રકારના હરિભક્તો હોય એની વાત કરી અને પછી આપણે જવું છે મહારાજને રાજી કરવા માટે. આટલા બધા લક્ષણોવાળા ભક્તો ભગવાનને કેવી રીતે રાજી કરી શકે
तो आपणे श्रेष्ठ हरिभक्तोनी वात करी, उत्तम अने खरो हरिभक्त होय, पछी पाको हरिभक्त होय, परिपूर्ण हरिभक्त, साचो भक्त, पाको सत्संगी, पूरो सत्संगी अने संपूर्ण सत्संगी, आटला बधा हरिभक्तोना लक्षणो छे। आमां आपणुं स्थान कई जगह आवे ए विचार कर लेव, अने एमां हुं तमने वचनामृतो कहेतो जाउ, खाली बीजी विगतथी वात। आपणे महाराजने આટલા લક્ષણો વાળા ભક્તો ભગવાનને રાજી કરી શકે, ને પછી ભગવાન કેવી રીતે રાજી થાય? પેલા ભગવાનને રાજી કોણ કરી શકીએ? તો કે આવા જેના લક્ષણો હોય ભગવાનને રાજી કરી શકે। હવે પછી ભગવાન કેવી રીતે રાજી થાય એ વાત આપણે કરવાની છે। તો આટલા બધા લક્ષણો વાળો ભગવાનનો ભક્ત ભગવાનને રાજી કરી શકે એના માટે વચનામૃત क्रमशः आपणे लईए तो प्रथमनुं 14મું, प्रथमनुं 56મું, वड़तालनुं 20મું, अमदावादनुं बीजुं, अंत्यनुं 14મું, प्रथमनुं 72મું। पछी खरो हरिभक्त होय एना वचनामृत छे प्रथमनुं 38મું अने अंत्यनुं 25મું। पाको सत्संगी होय एना वचनामृत छे प्रथमनुं 58મું ने मध्यनुं 44મું। परिपूर्ण हरिभक्त होय एना वचनामृत छे महाराजे कार्याणीना 6મા ए वात करी छे। साचो हरिभक्त होय ए वात महाराजे प्रथमना 26મા अने मध्यना 10મા करी छे। निष्काम भक्त होय एनी वात महाराजे अंत्यना 5મામાં અને અંત્યના 23 અંત્યના 28મા કરી છે। યથાર્થ ભક્ત હોય એની વાત મહારાજે મધ્યના 60મા અને મધ્યના 57મા કરી છે। પૂરો હરિભક્ત હોય એની વાત મહારાજે પ્રથમના 72મા અને મધ્યના 60મા કરી છે। અનન્ય ભક્તની વાત મહારાજે પ્રથમના મધ્યના 1લામાં અને વડતાલના 5મામાં કરી છે। પ્રૌઢ હરિભક્ત હોય એની વાત મહારાજે સારંગપુરના 15મા કરી છે અને પાકો હરિભક્ત હોય એની વાત મહારાજે પ્રથમના 76મા, મધ્યના 61મા, મધ્યના 9મા વચનામૃતમાં કરી છે અને પૂરો સત્સંગી એની વાત કાર્યાણીના 9મામાં અને સંપૂર્ણ સત્સંગી એની વાત મહારાજે લોયાના 1લામાં કરી છે। આટલા લક્ષણોની વાત મહારાજે આ તમામ વચનામૃતની અંદર મહારાજે આ વાત કરી છે। હવે આમાંથી આપણું સ્થાન કેવી રીતે કેમાં ગણાય છે? આપણે શ્રેષ્ઠ હરિભક્ત છે, ઉત્તમ હરિભક્ત છે, ખરા હરિભક્ત છે કે કેવા છે? એમાંથી ગમે એમાં આપણું સ્થાન આવતું હોય એ પહેલાં નક્કી કરી અને આપણે મહારાજને રાજી કરવા છે। હવે મહારાજ રાજી કેવી રીતે થાય અને કેવા કેવા ભક્તો ઉપર મહારાજ રાજી થયા છે એની વાત આપણે દ્રષ્ટાંતો સાથે કરીએ। આપણું જે અંગ હોય, માની લ્યો કોઈ પણ અંગમાંથી ભગવાનને રાજી કરીએ છીએ, તમને હું દ્રષ્ટાંત આપું, આપણે અહીંયાથી ઘર સુધી પહોંચવું હોય એમાં ઘણે બધે રસ્તેથી જવાતું હોય, પણ આપણને કયો રસ્તો અનુકૂળ છે, આપણે કયો રસ્તો દેખો છે એ રસ્તેથી આપણને જવું સહેલું પડે, એમ અક્ષરધામમાં પહોંચવા સુધીના ઘણા બધા રસ્તાઓ છે, પણ એવો રસ્તો આપણને સુગમ કયો છે? મહારાજ અનેક સાધનથી રાજી થાય છે। મહારાજે દુધુબાજ માર્ગ ચલાવ્યો છે, કોઈ એક માર્ગથી જ ભગવાન રાજી થાય એવું નથી, મહારાજ અનેક સાધનથી રાજી થાય છે। તો એવા ઘણા બધા સાધન છે, એમાં કયા સાધનને કરીને આપણે રાજી કરી શકીએ એમ છીએ, ભગવાન કયા સાધનથી રાજી થાય છે, તો એવા કેટલા સાધન છે એની વાત કરી અને આપણે એમાં એક એક દ્રષ્ટાંતો જોતા જશું। મહારાજને રાજી કરવા માટે પેલા સ્વભાવ મૂકીએ ને તો મહારાજ રાજી થાય, એમાં એક દ્રષ્ટાંત લઈ લઈએ। સ્વભાવ મૂકવાથી મહારાજ રાજી થાય, કાર્યાણીના માચા ખાચરનું દ્રષ્ટાંત આપણે અત્યારે અહીંયા યાદ કરશું। માચા ખાચર કાર્યાણીના ક્રોધીલો સ્વભાવ હતો,
એમના ભાઈ વસ્તા ખાચર એને તલવાર લઈને મારવા માટે તૈયાર થયા. વાત એમાં એવી હતી, તલવાર લઈને મારવા માટે તૈયાર થયા એમાં ખોટું નહોતું. એને એમના આગલા ઘરના ભગવાનના ધામમાં જતા રહ્યા વસ્તા ખાચર. એને બીજું લગ્ન કરવું હતું, બીજું લગ્ન કરવું હતું એટલે એને બીજું લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારે માચા ખાચરે કીધું, જ્યારે તમે લગ્ન કર્યા છે ત્યારે તમે સૂર્યની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણની સાક્ષીએ તમે ચાર ફેરા ફરતી વખતે એમ કીધું છે કે આજથી મારે આ મારા ધર્મપત્ની જ મારી સ્ત્રી અને બાકી તમામ જગતની સ્ત્રીઓ છે એ મારે મન બેન અને દીકરી સમાન છે, મા બેન અને દીકરી સમાન છે. આવી તમે પ્રતિજ્ઞા લીધી છે તો હવે તમે બીજું લગ્ન બેન સાથે કેવી રીતે કરવા માગો છો? એ વાત કરી એટલે માચા ખાચર તલવાર લઈને મારવા માટે તૈયાર થયા હતા વસ્તા ખાચરને. જો વાત તો સાચી જ હતી ને. એટલે મહારાજ પાસે પ્રસંગ ગયો. મહારાજે માચા ખાચરને કીધું, માચા ખાચર આવો ક્રોધીલો સ્વભાવ તમને ન શોભે. હાથ જોડ્યા કે આ પ્રભુ, મહારાજ તમે જેમ કહો એમ કરું. મહારાજે કીધું તો હવે સંસાર ત્યાગ કરીને સાધુ થઈ જાઉં. અને આપણો સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે કે આવો ક્રોધીલો સ્વભાવ હતો માચા ખાચરનો. માચા ખાચર બે વખત સાધુ થયા છે. પહેલી વખત જ્યારે મહારાજે 18 પરમહંસોને કચ્છમાં બોલાવ્યા, માચા સુરા સોમલાય લયા મુરુ માતરા, જે 18 જણાને મહારાજે બોલાવ્યા અને મહારાજે જેતલપુરમાં રામદાસ સ્વામીને કીધું કે બધાને સાધુ કરી આવો, સાધુ કરીને આવજો. એમાં અદ્ભુતાનંદ સ્વામી 19મા અને 18 જણાની મહારાજે આજ્ઞા કરેલી. એમાં માચા ખાચરનું નામ હતું અને માચા ખાચર ત્યારે સાધુ થયેલા કારિયાણીના. પરંતુ પાછી મહારાજે આજ્ઞા કરેલી કે હવે બધા જ હરિભક્તો પાછા ગ્રહસ્થાશ્રમમાં જાઓ, એટલે પાછા જ ગ્રહસ્થ થઈ ગયેલા. પછી આ પ્રસંગ પાછો બહેનો બંને ભાઈઓનો, એટલે મહારાજે કીધું કે આવો ક્રોધીલો સ્વભાવ છે આ તમને ન ગમે, તમે સાધુ થઈ જાઓ. અને મહારાજે પાછા સાધુ કર્યા અને અચિંત્યાનંદ સ્વામી નામ પાડ્યું આ કારિયાણીના માચા ખાચર. મહારાજના વચને, એક જ વચને ક્રોધનો ત્યાગ તો કર્યો પણ તમામ સ્વભાવનો ત્યાગ કરી અને સાધુ થઈ ગયા. એમ કહેવાય છે કે મહારાજે એમને દંડવટ કર્યા છે. ભગવા લુગડા પહેર્યા માટે મહારાજે દંડવટ નથી કર્યા, માટે મહારાજ રાજી નથી થયા. મહારાજ એની પર કેવા રાજી થયા છે કે હામે ચાલીને દંડવટ કર્યા. મહારાજે એવો રાજીપો બતાવ્યો કે આમાં રહેલો એ ક્રોધ નામનો સ્વભાવ હતો એ એક નહીં પણ તમામ સ્વભાવનો ત્યાગ કરી અને આજે અમારા વચને એ સાધુ થઈ ગયા છે, માટે અમે આજે એની ઉપર અઢળક રાજી થયા છે. આપણામાં રહેલા સ્વભાવ એ નાશ પામે ને ત્યારે ભગવાનને મોટા સાધુ આપણી ઉપર રાજી થાય. આ વાત ઉપરથી આપણે એ સાર લેવાનો છે. જ્યાં સુધી આપણામાં સ્વભાવ હશે ત્યાં સુધી ભગવાન રાજી નહીં થાય. મહારાજને રાજી કરવાનું તાન હોય ને તો સ્વભાવ એક ક્ષણમાં મુકાઈ જાય. આપણામાં રહેલા કુટેવ દુર્ગુણ વ્યસન એની વાત ન કરવી પડે. એને સત્સંગ સભામાં આવવાનું કહેવું ન પડે. એને સામાન્ય પ્રાથમિક વાત કરવાની જરૂર ના પડે. જો આપણે આ એક જ વાત સમજી લઈએ કે મહારાજને રાજી કરવાનું માચા ખાચરને તાન હતું તો એ ક્રોધને બદલે આખો સંસારનો ત્યાગ કરી અને સાધુ થઈ ગયા હોય તો આપણે તો ખાલી સ્વામી જ્યારે આપણે ત્યાં પધરામણી આવતા હોય, કેટ કેટલો દાખલો કરતા હોય સત્સંગને માટે. આજે તમે જુઓ રાત્રિ દિવસ આપણે માટે પુરુષ પ્રયત્ન કરતા હોય સતત ને સતત, એને કાંઈ જરૂરિયાત નથી. સંતોને આવડી અથાગ પરિશ્રમ આપણી પાછળ કરતા હોય એ જીવાત્માને, કોઈ પણ ભોગે આ જીવાત્માને એન કેન પ્રકારે સુધારી મનુષ્ય બનાવી, ભક્ત બનાવી, બ્રહ્મરૂપ દશા પ્રાપ્ત કરી અને ભગવાનના ધામમાં પહોંચાડવાનો એમનો મુખ્ય ઈરાદો હોય. અને એમને રાજી કરવા માટે આપણે એક આપણા સ્વભાવ ન છોડી શકીએ. ભગવાનને રાજી કરવા માટે, મોટા પુરુષને રાજી કરવા માટે
જો આપણે ગુણ ગ્રહણ કરીએ ને માચા ખાચરે મહારાજ ઉપર વિશ્વાસ હતો, મહારાજનો ગુણ ગ્રહણ કર્યો તો એમના સ્વભાવ મૂકી ગયા, મૂકી દીધા અને મહારાજ એમની ઉપર અઢળક રાજી થયા છે. ચલો ત્યાગી થવાની વાત આવી તો કદાચ તમને હજી નહીં રૂચે કે એ વાત આપણને થોડીક આકરી પડશે, પણ આજ્ઞા પાડવાથી પણ મહારાજ રાજી થાય છે. ભગવાનની આજ્ઞા પાડવાથી મહારાજ રાજી થાય છે. હવે આજ્ઞા પાડવામાં ઘણું બધું કઠણ પડતું હોય એવી વાત મહારાજે આમાં કરી છે, એમાં પણ આપણે એક દ્રષ્ટાંત લઈએ આજ્ઞા પાલકનું, કે આજ્ઞા પાડવાથી ભગવાન જો રાજી થતા હોય તો આપણે આજ્ઞા કેવી રીતે પાડી શકીએ. પણ આજ્ઞા એટલે નિયમ, એ શિર સાથે પડાવવું જોઈએ. પછી આપણે સુરા ખાચરના નિયમની જેમ ઘડીક લઈએ અને ઘડીક મૂકી દઈએ તો રાજી ન થાય. ઘોઘલા ગામના લક્ષ્મીચંદ શેઠ હતા. સાંભળજો દ્રષ્ટાંત, હું એક એક દ્રષ્ટાંત એટલા માટે દઉં છું કે આપણને તમને સમજાઈ જાય એ વાત, એટલા માટે એક એક દ્રષ્ટાંત દઉં છું. લક્ષ્મીચંદ શેઠ હતા, એને સંતોએ વર્તમાન ધરાવ્યા હતા અને નિયમ આપ્યા હતા કે આપણે લસણ ડુંગળી ખવાય નહીં, દારૂ માંસ મટનનો ત્યાગ કરવો જોઈએ, કોઈ પણ પ્રકારનું વ્યસન રખાય નહીં, એવા સંતો એને નિયમ ધરાવ્યા. અને લક્ષ્મીચંદ શેઠ આફ્રિકા વહાણમાં બેસીને ગયા ધંધો કરવા માટે ઘોઘલા ગામના. લક્ષ્મીચંદ શેઠ ગયા, ત્યાં ધંધો બિઝનેસ કરે છે, સારામાં સારી કમાણી કરી. એમાં અચાનક એમને તાવ આવ્યો અને એવો તાવ આવ્યો તાવ ઉતરે જ નહીં. એમની ઉપરાજ એની ઉપરના જે શેઠ હતા એમને કીધું, લક્ષ્મીચંદ તું આ દવા પી લે, આ આ ભારત નથી, આ દેશની અંદર આ જો દવા નહીં પી તો તારી તારો રોગ નાબૂદ નહીં થાય, તો આમનામ તું મરી જઈશ. લક્ષ્મીચંદ શેઠે કીધું કે મારા ભગવાનની આજ્ઞા નથી, તમારા દવામાં દારૂ આવે છે અને દારૂ પીવાની મહારાજે અમને આજ્ઞા નથી, માટે હું દારૂવાળી દવા નહીં પીઉં. શેઠે ઘણો આગ્રહ કર્યો કે તું પી લે, એને હુકમ પણ કર્યો હું તને આજ્ઞા કરું છું, તું મારો ચાકર તરીકે અહીંયા કામ કરશો, તું આ દવા પી લે. લક્ષ્મીચંદ શેઠ એકના બે નથી થયા કે નહીં મારા ભગવાનની આજ્ઞા, પણ તું મરી જઈશ આમનામ. તો કે નહીં, હું આજ્ઞાનો ભંગ કરીને હું દવા તો નહીં પી શકું. આગ્રહને અંતે સાંજ પડી ગઈ છે એટલે લક્ષ્મીચંદ શેઠે છતાં એમ જવાબ દીધો છે કે હું રાત્રે સવારે આપણે જોશું, અત્યારે તો મારે અત્યારે જરૂર નથી, એમ કરીને સૂઈ ગયા છે. એ સૂઈ ગયા, મહારાજના હજી દર્શન નથી ત્યાં. રાત્રે મહારાજે બાણું ખખડાયું, લક્ષ્મીચંદ શેઠ, એ લક્ષ્મીચંદ અત્યારે વળી કોણ? તો કે બાણું ખોલો, હું તમારો ભગવાન સ્વામિનારાયણ. સાંભળજો, આફ્રિકા બેઠો છે એનો ભક્ત. મહારાજે બાયણું ખખડાયું, બાયણું ખોલ્યું, પ્રભુ તમે, તને હાજો કરવા માટે અમે આવ્યા છીએ. હા પ્રભુ, મને તાવ આવે છે, હું બીમાર છું. મહારાજેને મીઠું અને તુલસીના પત્ર આપ્યા, કાલે આ મીઠું અને તુલસીના પાંદડા આ તું ખાઈ લે અને આ પી જા, તારો રોગ નાબૂદ થઈ જશે. સવારે તારો શેઠ આવે તે કહેજે કે મારો રોગ નાબૂદ થઈ ગયો અને હવે તું અહીંયા રહેતો નહીં, તારી જેટલી કમાણી થઈ છે એ તમામ કમાણી લઈ અને તું ઇન્ડિયા આવી જાજે અને અમારા આવી અને ગઢડા અમારા દર્શન કરજે, અમે ગઢડામાં છીએ. એમ કહી મહારાજ રાત્રે અંતર ધ્યાન થઈ ગયા. લક્ષ્મીચંદ શેઠ મહારાજની આજ્ઞાથી સવારના પોરમાં તાવ નાબૂદ થઈ ગયો, શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ. એમનો શેઠ આવ્યો અને કીધું, લક્ષ્મીચંદ તો કે મને બહુ સારું થઈ ગયું, કાં તો કે મારા ભગવાને મને દર્શન દઈને મને દવા આપી ગયા, એ દવાથી હું સાજો થઈ ગયો. અને પછી લક્ષ્મીચંદ શેઠ આફ્રિકાથી સીધા જ ગઢડા આવ્યા. ગઢડા આવી અને મહારાજને પગે લાગી અને મહારાજને દંડવટ કરીને પગે લાગીને કીધું, પ્રભુ આપનો દાસ, આપની આજ્ઞાથી હું સુખી થયો. કહેવાનું એ છે કે જો આપણે ધર્મની રક્ષા કરીએ તો ધર્મ આપણી રક્ષા કરે. ભગવાન છે ને ભક્ત વત્સલ છે,
આપણો દુઃખ ભગવાન દેખી ના શકે, પરંતુ ભગવાન એમની પરીક્ષા કરતા હોય કે આને કેટલો દુઃખમાં એ કેવી રીતે વર્તી શકે એમ છે, તો એવી ભગવાનની આજ્ઞા પાડવાથી પણ મહારાજ રાજી થાય છે. હવે તપથી મહારાજ રાજી થાય છે. હું ટૂંકમાં વાત કરું, કેમકે આપણે 10 વાગે પૂરું કરવાનું છે. રાજી કરવાના બીજા ઘણા બધા સાધન છે. તો સંતોએ કેવા કેવા તપ કર્યા. મહારાજે ખટરસના નિયમો મુકાવ્યા. જ્યારે દુષ્કાળ પડ્યો 1869ની સાલમાં, ત્યારે એ મહારાજે એમ કીધું કોઈ સંતોએ ગળ્યું ખાટું ખારું કંઈ ખાવું નહીં. 3-3 દિવસના એમ કહેવાય છે 7-7 દિવસના ઉપવાસ થયા હોય અને છતાંય સંતોએ મોઢામાં અન્ન ના નાખ્યું હોય. ઓલા તળાવની અંદર ઓલી કોપટી વરી ગઈ હોય શેવારની, અને એ શેવાર ખાય અને સંતો રીમે. એક વખત અચાનક એવી કંઈક વનસ્પતિ આવી ગઈ અને સંતો આંધળા થઈ ગયા છે તપથી. અને જ્યારે મહારાજે કુંડળ આવ્યા છે અને મહારાજે સંતોને દંડવટ કર્યા છે, દંડવટ કર્યા મહારાજે સંતોને, ત્યારે સંતોએ કીધું કે મહારાજ અમને પાપમાં હુકામે ને નાખો છો. મહારાજ કે અમારી આજ્ઞાથી જે સંતો આટલું તપ કરતા હોય એની ઉપર જો અમે રાજી ન થાય ને તો અમે કેની ઉપર રાજી થાય. તો આવું તપ કરવાથી પણ ભગવાન રાજી થાય છે, પણ આપણે એવું તપ તો અત્યારે કરી શકીએ એમ નથી. પછી મહારાજે ત્યાં રાયબાઈના કહેવાથી સંતોને તપના નિયમો મુકાવી અને જમવાની આજ્ઞા કરી કે આજ પછી તમામ સંતોએ જે કાંઈ ભોજનમાં આવે, ભિક્ષામાં જે કાંઈ અન્ન આવે ને લેવું, અને એનો પ્રસાદ ઠાકોરજીને થાળ ધરીને તમામ સંતોએ પ્રસાદ લેવો, એવી આજ્ઞા મહારાજે ત્યારે કરેલી. પણ વિચાર કરો, અંધાપો આવી ગયો, 7-7 દિવસ સુધી ખાવા ન મળે. ઓલી જામનગરની વાત છે, 60 સંતો ફરવા ગયેલા, 3-3 દિવસના ભૂખા. એમાં એક સદગ્રહસ્થે જ્યારે જમવાનું કીધું અને ખીચડી બનાવી, પણ ખીચડીમાં ઠાકોરજીના થાળમાં જ ઘી નાખ્યું અને ઘીવાળી સંતોના પંક્તિમાં ખીચડી પીરસાણી, અને આત્માનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા, અને જ્યાં કોરિયો મોઢામાં મૂક્યો અને કીધું કે અનીડો દગડો છે, આમાં કોઈ જમતા નહીં, આમાં ઘી છે, મહારાજની આજ્ઞાનો ભંગ થાય છે. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, એને એમ થયું કે આ 3-3 દિવસ ત્યાં સંતોને ખાવા મળ્યું નથી, અને આજ આ બાપડાએ ખીચડી રાંધી છે. મુક્તાનંદ સ્વામીએ કીધું જે કાંઈ મહારાજ ઠપકો દેશે ને સ્વામી, એ અમે સહન કરી લેશું, પણ તમે આજે સંતોને જમવા દો. મહારાજે ભક્ત ચિંતામણી એમાં પ્રસંગ લખ્યો છે, જેવા છે આયાતમાનંદ તેવા હો તે બોલો મુનિંદ. મહારાજ કે જેવા આત્માનંદ સ્વામી છે એવા બીજા સંતો હોય તો બોલો. ત્યારે સંતોએ સાખી લે એમ નહોતા, સંતોએ કેવો જવાબ દીધો છે સાંભળજો. કો તો મટકું ન ભરી એ મીટે, કો તો અન્ન ન જમીએ પેટે. મહારાજ તમે આજ્ઞા કરો ને તો અમે આંખનું મટકું પણ ના મારીએ, મહારાજ તમે આજ્ઞા કરો ને તો અમે પેટમાં અન્ન પણ ના નાખીએ. તમે કહો તો અમે શિયાળામાં ઉઘાડે શરીરે રહીએ, અમે ઠંડા પાણીએ નાહીએ, અમે હિમ વર્ષા કરીએ, મહારાજ તમે કયો ને અમારાથી ન થાય એવું શું છે. ત્યારે મહારાજ આવું તપ કર્યું એટલે મહારાજે સંતો ઉપર એવા રાજી થયા છે. અને આજે આ સંપ્રદાયનો આપણો જે કાંઈ ફાયદો ભૂલો છે આ સંતોના તપના પ્રભાવે છે. આપણે તો અત્યારે 5 માળામાંડ કરતા હશું, પૂજા જેવી તેવી કરતા હશું, બાકી આપણી ભક્તિ એ કરીને સત્સંગ અત્યારે ફાયલો ભૂલો નથી. એ તો આપણે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ, નંદ સંતોએ જે ફાઉન્ડેશન નાખ્યું છે તપે કરીને, એને કરીને મહારાજ એની ઉપર અઢળક રાજી થયા ને એનાથી આ સંપ્રદાય ઉજળો છે. એવી મહારાજની આજ્ઞા છે, મહારાજ રાજી થાય છે તપે કરીને. બીજી સેવાએ કરીને મહારાજ રાજી થાય છે. કેવી સેવા? મહારાજે મધ્યના 25માં લખ્યું છે કે જેવી આ ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે, એવી જેને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું હોય તો એની ઉપર મહારાજ અને સંતો રાજી થાય છે. બીજું તમારા ગ્રહસ્થનું લખ્યું, અમારા ત્યાગીનું પણ લખ્યું છે. એમાં મહારાજ કે પ્રથમ જ્યારે ત્યાગી આશ્રમમાં આવ્યો હોય ને કેવો નિર્માની હોય ને કેવી સંતની ટેલ ચાકરી કરતો હોય, એવા ઈશ્વરના જેવા ગુણ આવે તો પણ ટેલ ચાકરી કરતો રહી, એની ઉપર ભગવાન રાજી થાય છે.
અને તમારા ગ્રહસ્થનું પણ લખ્યું છે. ગ્રહસ્થનું મહારાજે એમ લખ્યું છે, મહારાજ કે પ્રથમ જયારે ભીખ માગતો હોય અને એને એક ગામનું રાજ્ય મળે, પાંચ ગામનું રાજ્ય મળે, 25 ગામનું રાજ્ય મળે, અરે મહારાજ કે ઇન્દ્ર જેવો સુખ્યો થાય તો પણ સંતની આગળ જેવો દિનાધીન વર્તતો હતો અને જેવો નિર્માની વર્તતો હતો એવો ને એવો જે વર્તે એની ઉપર મહારાજ અને સંતો રાજી થાય છે. તો આ સેવાએ કરીને પણ મહારાજ સંતો ઉપર હરિભક્તો ઉપર રાજી થાય છે. પછી નિષ્કામી વર્તમાન, સંયમ અને બ્રહ્મચર્ય રાખવા ઉપર મહારાજ રાજી થાય છે, એની ઉપર પણ મહારાજ અઢળક રાજી થાય છે. ઓલા જોગીદાસનો પ્રસંગ છે, ભાવનગરના વજયસિંહ બાપુ પણ જેનાથી ધ્રુજતા એવો જોગીદાસ ખુમાણ, 12 વટિયું કરતો, સત્સંગી નહોતો. મહારાજે ગઢપુરમાં એમને બોલાવી અને દર્શન દીધા અને મહારાજે એમને પૂછ્યું, જોગીદાસ તે એક વખત આંખમાં મરચું ભર્યું એ વાત સાચી? ત્યારે કીધું કે હા મહારાજ, મારું નામ છે જોગીદાસ અને એક વખત મારે પરસ્ત્રી ઉપર નજર ગઈ ત્યારે મને એમ થઈ ગયું કે મારું નામ જોગીદાસ છે, મને ન શોભે, એટલે મેં મારા સાથીદારને કહી અને મેં મરચું મંગાવીને મેં મારી આંખમાં મરચું ભર્યું હતું એ વાત સાચી છે. એટલે મહારાજે કીધું કે આજે અમે એને સામે ચાલીને એની ઉપર રાજી થયા છે અને એને દર્શન દીધા છે. કાં તો કે મહારાજે પણ વચનામૃતમાં પણ લખ્યું છે કે અહીંના ભક્તોને અમે નિષ્કામી જાણીને અહીંયા ટેકા છીએ. તો એ મહારાજને એક નિષ્કામી ભક્ત બહુ ગમે છે અને એની ઉપર પણ મહારાજ અઢળક રાજી થાય છે. બીજા ઘણા બધા પ્રકાર છે, મહારાજ ભક્તિએ કરીને રાજી થાય છે, એકાંતિક ધર્મથી રાજી થાય છે, આશરો એટલે કે દ્રઢ ટેક રાખવાથી પણ મહારાજ રાજી થાય છે, દિવ્ય ભાવથી અને સમર્પણ ભક્તિથી અને સમજણથી પણ મહારાજ રાજી થાય છે. આટલા બધા પ્રકાર છે, એમાં સમજણની એક પ્રકાર અને ભગવાનના ભક્તનો પક્ષ રાખવાથી આ બે દ્રષ્ટાંત હું તમને કહી દઉં, બાકી બધા દ્રષ્ટાંતો લેવા એમ નથી, પણ ભગવાનના ભક્તનો પક્ષ રાખવાથી ભગવાન રાજી થાય છે. કેવો પક્ષ રાખવાનો? એક ગુંદાળી ગામના જે કાઠી હરિભક્તો છે એની વાત તો મહારાજે કરી જ છે કે આવો પક્ષ રાખે તો મહારાજે એને કેની સાથે કલ્યાણ કર્યું ખબર છે ને? મુક્તાનંદ સ્વામીની સાથે એ બે હરિભક્તોનું કલ્યાણ કર્યું. એક સત્સંગી નહોતા, એક મામાના સાધુની ખાતર સંતોનો પક્ષ રાખ્યો. જ્યારે ગામ ધણીએ કાઢી મૂકા ઉગા ખુમાણે અને સંતો જ્યારે જતા રહી, એમની મા પોકે પોકે રૂવે છે, રુદન કરે છે અને કહે છે કે ધિકાર છે મારે કુખે આવા આવા બે બે સંતાનો હોય અને મારા સાધુને કાઢી મૂકે, એમના દીકરા વાળીએથી આવ્યા છે અને કીધું છે મા તમે રૂવો છો કા? ત્યારે બંને ભાઈઓએ પ્રતિજ્ઞા કરી છે કે આજે અમે એનું વેર લીધા વગર પાછા નહીં વળીએ અને ગામ ધણી જ્યારે ચોરે બેઠો તો ત્યાં જઈને તલવારથી એનું માથું ઉડાડી નાખ્યું છે અને પછી એમની આખી ગામ એમની પાછળ થયું છે અને સ્વામિનારાયણના હોમ દીધા છે અને બંને ભાઈઓ ત્યાં ત્યાં ઊભા છે અને બંને ભાઈઓના જ્યારે પ્રાણ જતા રહ્યા છે ત્યારે મહારાજે એમ કીધું છે કે આ બંનેનું મુક્તાનંદ સ્વામીની સાથે કલ્યાણ. પક્ષ રાખવાથી તો મહારાજ એટલા બધા રાજી થાય છે કે એની ન પૂછો વાત, એટલા મહારાજ રાજી થાય છે. તો પક્ષ રાખવાથી બીજો એક એવો ધારીનો જ પ્રસંગ છે. ધારીના બાજુના ગામના સત્સંગી એક વખત વાકમાં આવ્યા વણિક. એ વાકમાં આવેલા એમને જેલમાં લઈ ગયા, એની જુબાનીના 250 રૂપિયા ભરે ત્યાર પછી એને છોડવો એવો નિયમ કરવામાં આવ્યો. એ જ્યારે નક્કી કરવામાં આવ્યું ત્યારે બે જણા હતા, એમાં એકના ગામ એના પેલા થયા જામીન, પણ બીજાના જામીન ના થયા. કાં તો કે એ સ્વામિનારાયણીય છે માટે એનું જામીન નથી થવું. સાંભળજો, ભગવાન ગમે ત્યાં રક્ષા કરે. તો એ ગામના સત્સંગી હતા, એમને ખબર પડી એટલે એમના ભાઈને વાત કરી કે 250 રૂપિયા ભરવાના છે. તો આપણે એમ માનીએ કે આપણો બે ભાઈઓ છે, એની બદલે આ ત્રીજો ભાઈ એમ માનીને આપણે એના જામીન થઈએ. અને ધારીના એ સત્સંગી
જામીન ત્યાં ને મહારાજ ન્યા આવ્યાને કીધું જેલરને આ 250 રૂપિયાના નામે જામીન થાય છે ને એને છોડાવી દો. ગુનો કર્યો તો તે જેલમાં ગયા હતા, છતાંય ભગવાનના ભક્તને ખાતર એ પોતાના ભાઈ તરીકે ને ગણી એના જામીન થઈને એને જેલમાંથી છોડાવ્યા. એ વાતની જ્યારે મહારાજને ખબર પડી ત્યારે મહારાજ એની ઉપર અઢળક રાજી થયા છે. એવા મહારાજ ભગવાનના ભક્તોના પક્ષ રાખવાથી ભગવાન ખૂબ રાજી થાય છે. એવો જ એક પ્રસંગ છે, સમજણે કરીને મહારાજ રાજી થાય, પણ સમજણ તો બહુ કઠિન વસ્તુ છે. છેલ્લી વાત છે, સમજણે કરીને જ્યારે આપણે ભગવાનને રાજી કરવા હોય ત્યારે આપણે કેટલી બધી વસ્તુઓનો ત્યાગ કરવો, કેવી સમજણ દ્રઢ હોય ને ત્યારે ભગવાન રાજી થાય. અને સમજણવાળાને મહારાજે બહુ વખાણ્યો છે, કે સમજણે જેની સમજણ મોટી ને એ મોટો મહારાજ કે ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય. સમજણે કરીને મહારાજ કેવા બધા રાજી થાય છે. કે જો આપણી સમજણ પરિપક્વ હોય એ ગામની વાત છે, ઉપલેટાના વેરાભાઈની વાત છે. એ પણ એક લૂંટારા હતા. સાંભળજો એની સમજણ કેવી હતી. એ સત્સંગી થયા, એ સત્સંગી થયા, તે સત્સંગી થયા આવે એના ઘરમાં દુઃખ શરૂ થયું. કેવું દુઃખ તમે જોઈને તમને આશ્ચર્ય થશે. એવું બધું દુઃખ શરૂ થયું કે મોટું કુટુંબ હતું કે જે એક જણાને માંદા પડે, બીમાર થાય અને ધામમાં જતા રહીએ. એક ધામમાં ગયા એટલે ગામધણીએ ગામના લોકોએ આવીને કીધું કે વેરાભાઈ તમને સત્સંગ હૈદો નહીં. કાં તો કે જો તમે કંઠી બાંધી ને એટલે તમને આ દુઃખ આવ્યું. વેરાભાઈએ કીધું કે એ તો મારા ભગવાનની ઈચ્છા. એક જણો ગયો તાહુતી આપણે સમજ્યા, પણ એક વર્ષમાં એના કુટુંબમાંથી 22 જણાની નનામી નીકળી અને છતાંય વેરાભાઈનો સત્સંગ અડગ એમ નમર્યો. તમે વિચાર તો કરો કેવી સમજણ હશે જેના ઘરમાંથી 22 જણા એક વર્ષમાં ધામમાં જાય અને છતાંય એનો સત્સંગ અડગ રહે. એટલું જ નહીં, વેરાભાઈ ગઢપુર આવે છે, મહારાજને હાથ જોડ્યા છે અને મહારાજે કીધું છે કે વેરાભાઈ સુખી છો ને? મહારાજ સુખી હતા અને વિશેષ આપને આપે સુખી કર્યા. મહારાજ કે હવે હું ઈચ્છા છે? મહારાજ આપની ઈચ્છા. મહારાજે વેરાભાઈને સાધુ કર્યા છે એવું શાસ્ત્રમાં લખ્યું છે. અને વેરાભાઈ સત્સંગી તો ત્યાં પણ સાધુ હતે થઈ ગયેલા છે, સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. આને કહેવાય સમજણ. ને આવી સમજણ દ્રઢ થાય ને ત્યારે મહારાજ આપણી ઉપર રાજી થાય છે. આટલી બધી વાત છે આટલા હરિભક્તોના લક્ષણોથી. અને આટલા લક્ષણો આમાંથી આપણામાં એકાદા ગુણ જો આવી જાય તો આપણે માનીએ કે આપણી ઉપર ભગવાનને મોટા સાધુ રાજી થાય, થાય ને થાય જ. તો આ સમજણે કરીને મહારાજ આપણી ઉપર જરૂર રાજી થાય. તો આ તમામ સત્સંગીઓને જ્યારે આટલો બધો સંતો દાખલો કરી રહ્યા છે, જ્યારે આ સત્સંગને જાગૃત કરવા માટે સંતો જ્યારે સતત ને સતત પુરુષ પ્રયત્ન કરતા હોય, એને કાંઈ લઈ નથી લેવું. મહારાજે કીધું કે અમારા દાખલા હામું તો જોજો. એમ તમે તમારામાં સ્વભાવ મૂકવા હોય ને, કોઈને ન છૂટતા હોય ને, તો આપણે ખાલી તમારે સ્વામી હામું જોવું. સ્વામી આજ હવારે 4 વાગે ઉઠ્યા છે. આજે 13 હતી એટલે પાળી ઉકરવા, પાળી વાળી ઓલા વતું કરવાનું હતું એટલે વાણંદ 4 વાગ્યામાં આવી જાય. રાતના 12 વાગે આવ્યા હતા, 12 વાગે હૂતા ને 4 વાગે ઉઠ્યા છે. અને આજે 50 પધરામણી કરી અને અહીંયા હજી 12 વાગ્યા પછી હૂતા ભેગા થાવું. આટલો પુરુષ પ્રયત્ન કરતા હોય બરાબર, તો આપણે એના સામે નજર કરીએ ને જો આટલો બધો કેના માટે છે. એને કાંઈ જરૂર નથી હો,
કેવળ ને કેવળ આપણા જીવનું સારું કરવા માટે થઈને ભગવાન ને સત્પુરુષનું પૃથ્વી ઉપર વિચરણ થતું હોય છે. કે જો કોઈ જીવાત્માને ખબર પડી જાય કે આપણા માટે થઈને આમ કરે છે ને તો એનો જીવાત્મા છે ને એ ન્યાથી પ્રકાશમય થઈ જાય. બાકી હવે તમને સામાન્ય વાતો કર્યા જ કરે સંતો, એ તો આકેરથી ચાલી આવે છે કે ભાઈ ઘરે જાય એટલે પધરામણી કરી આજ સકી કાલ સકી આવી અક્ષરધામથી જય સદ ગુરુ સ્વામી આવ સર કરુણાનિધિ કરુણા બહુ કીધી મુક્તાનંદ કે મુક્તિ સુગમ કરી સીધી. ચાલો કઈ વ્યસન હોય તો મુક દેજો, મંદિરે જાજો, સત્સંગ સભામાં જાજો, ભગવાન રાખજો, પણ આનાથી કાંઈ ફેર પડતો નથી. પણ જો અમે વાત કરી વિચાર કરીએ કે મારે મહારાજને રાજી કરવા છે, મારે સંતોને રાજી કરવા છે, મારે આવા શ્રેષ્ઠ હરિભક્તમાંથી એક ગણાવવું છે. મહારાજને જ્યારે હરિભક્તોએ પૂછ્યું છે કે મહારાજ હરિભક્તો તો તમારી માળા ફેરવે છે પણ તમે કેની માળા ફેરવો છો, ત્યારે મહારાજે એમ કીધું છે કે મને અખંડ ધારી રહેલા જે સત્સંગી છે એની માળા હું ફેરવું છું. એવી જ્યારે મહારાજે વાત કરી છે ત્યારે જેને એમ થાય કે મારે મહારાજના મણકામાં મારું નામ આવે એવું મારે શ્રેષ્ઠ થવું છે, એને બીજી સામાન્ય પ્રાથમિક જ્ઞાનની વાત ક્યારે કરવી પડે નહીં. બાકી જ્યાં સુધી આ વાત સમજાય નહીં, આપણું માનસ ને આપણી સમજણ ને આપણો સમય કેવો છે બે સાખીમાં તમને કહી અને હું પૂરું કરીશ. આપણી સમજણ તો અત્યારે એવી છે આપણને કોણ ગમે છે, તો કે આપણને તો પૈસાવાળા હોય પછી ગમે એવા હોય તો એ ગમે છે, એવી એક કેશવ કબાડીની સાખી છે એ બોલી. અને આપણો સમય ક્યાં ક્યાં જાય છે એ કહી અને અંતમાં પછી હું પૂરું કરું છું. એક સરસ મજાની સાખી છે, બોલવામાં બાંગો હોય સમજણમાં સાંગો હોય, ગાફલ કે ફાંગો હોય હાડમાં હરામ છે, અતિ અનાચારી હોય વેદ વિકારી હોય જંગલી જુગારી હોય કાળા ધોળા કામ છે. સાંભળજો એક એક શબ્દ એના, આળસ અપાર હોય મૂર્ખ નો સરદાર હોય વેહલા વિચાર હોય ઠગાઈ નું તો ઠામ છે, કેશવ કબાડી કહે અનાળી હોય તોય લોક તેને માને છે જેની પાછે ધન ને ધામ છે. પછી ગમે એવો હોય ને બોલવામાં બાંગો હોય સમજણમાં કોઈ ઠેકાણું ન હોય પણ જેની પાસે રૂપિયા હોય એને લોક માને છે, પણ ભગવાનની મોટા પુરુષની પાસે એ મહાન નથી કે એની કોઈ કિંમત નથી. એને તો જેને ભગવાન સંબંધી સંકલ્પ વધારે થતા હોય ભગવાનના માર્ગે જે વધારે ચાલતો હોય એની ઉપર મહારાજને મોટા સાધુ રાજી થાય છે. એ ધનાઢ્ય ઉપર કે મોટા માણસ ઉપર મહારાજ કે મોટા પુરુષ રાજી થતા નથી. એ રાજી તો કેની ઉપર થાય છે કે જેને આવા લક્ષણો મેં કીધા શાસ્ત્રોમાં જે મહારાજે લખ્યા છે એ લક્ષણો માયલા જે ભક્ત હોય એની ઉપર ભગવાન રાજી થાય છે. બાકી તો આપણો સમય, આપણો કિંમતી સમય એ જ્યાં ત્યાં ગમે ની આપણે વેડફી નાખતા. એક બીજી એક સાખી છે, કુથલીને કામનીમાં કૃષ્ણરામ ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો, કોઈને જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને, જાય જાય તારું જીવતર વહી જાય જેવી રીતે જળ વહી જાય જાતે જંતુઓ બી જાય, ખાય 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 નખ ખાય નેણ ખાય શિર નિશી ખાય ખાય, કુથલીને કામનીમાં કૃષ્ણધામ ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો કોઈને. મનુષ્ય માત્રનો સમય, મનુષ્ય માત્રની જિંદગી બીજાની નિંદામાં બીજાની કોતલીમાં કામનીમાં એટલે સ્ત્રીની પાછળ જાય છે, તો એનાથી ભગવાનને મોટા પુરુષ ક્યારેય રાજી થતા નથી. તો જેને રાજી કરવાનું અનુસંધાન હોય એ આ વાત વિચારે, મારે ભગવાનને મોટા પુરુષને રાજી કરવા છે એવું જો અનુસંધાન રાખે તો તેની પર મહારાજ રાજી રાજીને રાજી જ છે. તો આજના દિવસે વહાલા ભક્તજનો મારા મને જે આપે સમય આપ્યો અને જે બે શબ્દો ભગવાનના કથામૃતના મેં તમને કીધા એ મારા જીવનમાં પણ ઉતરે અને તમારા જીવનમાં પણ કાંઈક આમાંથી ઉતરે એવી આપણે આજના દિવસે ભગવાન શ્રીહરિ ગુરુ મહારાજ અને અત્યારે આપણા સૌના ગુરુસ્થાને બિરાજમાન પરમ પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામીના ચરણોમાં હું પ્રાર્થના કરું કે આપ સર્વના જીવનમાં આ ભગવાનનો રાજીપો એકાદ શબ્દ એના જીવમાં ઉતરે તો આ કરેલો દાખલો આ સંતોની જે મહેનત એ લેખે લાગે. બીજું વિશેષ કંઈક એવા ગયું હોય તો ક્ષમ્ય ગણજો. અને આ જૂનાગઢના સત્સંગીઓનો દિન પ્રતિદિન ચડતો ને ચડતો જ રંગ છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ જૂનાગઢનો સત્સંગ પૂજ્ય ભક્તિજીવન સ્વામી અથાગ પરિશ્રમ કરી અને જ્યારે તમને બધાને જાગૃત રાખવાનો પુરુષ પ્રયત્ન કરી રહ્યા છે, ગમે એવા કાર્યરત હોય છતાંય તમારી દર મહિનાની માસિક સત્સંગ સભામાં સંતો પહોંચી જાય છે અને દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો રહે છે. વિશેષ ને વિશેષ
તમારો સત્સંગ જૂનાગઢનો સત્સંગ દ્રઢ થાય અને જૂનાગઢના સત્સંગીઓમાં મહારાજનો બળ મળે અને આપણો સત્સંગ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે એવી આજના દિવસે ભગવાન અને ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.